दाखलो रहवासी थे 350 केल्विन तापमाने शुद्ध प्रवाही ए अने बी ना बाष्प दबाण अनुक्रमे 450 अने 700 मिलीमीटर एचजी छे। जो कुल बाष्प दबाण 600 मिलीमीटर एचजी होय तो प्रवाही मिश्रण नु संघटन शोधो। शु शोधवानुं छे तेनी खबर होवी जोईए। प्रवाही मिश्रण नु संघटन एटले के जे प्रवाही आपेलुं छे एमां ए अने बी बे आपेला छे, एमां संघटन एटले शुं, એના કેટલા મોલ અંશે તે એટલે કે એક્સ એ શોધવાના છે અને બીજું શું શોધવાનું છે એક્સ બી। ઓકે, હવે શું આપેલું છે સમજો, શુદ્ધ પ્રવાહી એ અને બી ના બાષ્પ દબાણ એટલે એવું આપ્યું છે કે પી જીરો એ બરાબર 450 મિલીમીટર, 450 મિલીમીટર આપેલા છે। જ્યારે પણ શુદ્ધ પ્રવાહી આપેલું હોય તો સમજી લેવાનું કે પી જીરો સંજ્ઞાનો ઉપયોગ ત્યાં કરવાનો। ઓકે, પછી છે આપણી પાસે પી જીરો બી, તો પી જીરો બી બરાબર કેટલા મૂક્યા છે 700, એટલે અહીંયા મૂકી દીધા 700 મિલીમીટર એચજી, ક્લિયર। પછી કુલ દબાણ આપેલું છે બાષ્પ દબાણ 600 મિલીમીટર, એટલે કે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ 600 મિલીમીટર એચજી, અહીંયા એચજી જે લખ્યું નથી પણ સમજી લેવાનું। ઓકે, આવું આપેલું છે। હવે એક્સ અને એક્સ બી શોધવાના છે, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, આપણને સૂત્રની ખબર છે કે પી ઓ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી જીરો એ પ્લસ પી જીરો બી માઇનસ પી જીરો એ અને અહીં કોણ આવશે એક્સ બી। સૂત્ર લખ્યા પછી મનમાં ચેક કરી લેવાનું એ બી એ બી એવું આવે છે કે નહીં, જો એવું નહીં આવતું હોય તો ભૂલ પડવાના ચાન્સ પૂરેપૂરા છે, એટલે દાખલો પૂરો ગણીએ એ પહેલા જ આપણી ભૂલ સુધરી જાય તેનું ધ્યાન રાખીને ભણવાનું। ઓકે, ચલો પી જીરો એ કેટલા છે અહીંયા 450, પી જીરો એ 450 પ્લસ પી જીરો બી, પી જીરો બી કેટલા છે 700 ને મૂકી દીધા 700, માઇનસ પી જીરો એ 450 અને એક્સ બી આપણને ખબર નથી એ શોધી કાઢવાના, એક્સ બી બાજુ રાખ્યા બરાબર 450 પ્લસ 700 માંથી 450 જાય કેટલા થશે 250 એક્સ બી રહ્યું મારી પાસે, પી ટોટલ મારી પાસે છે કેટલા છે 600, આમાંથી બાદ કરી નાખો તો 600 માઇનસ 450 બરાબર 250 એક્સ બી, ધેરફોર 650 માંથી 450 જાય તો કેટલા રહેશે 150 બરાબર 250 એક્સ બી, ધેરફોર 150 છેદમાં 250 એક્સ બી, ધેરફોર એક્સ બી બરાબર 0.6 એક કિંમત આપણને મળી ગઈ। હવે આપણને દરેકને ખબર છે કે એક્સ એ વત્તા એક્સ બી બરાબર કેટલા થાય 1 થાય, તો એક્સ બી તો આપણી પાસે છે જ, તો અહીંયા એક્સ એ વત્તા 0.6 ઇઝ ઇક્વલ ટુ 1, ધેરફોર એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.6, ધેરફોર એક્સ એ ઇઝ ઇક્વલ ટુ 0.4, ચેક કરી લેવાનું બેનો સરવાળો 1 થવો જોઈએ, જો ના થતો હોય તો દાખલામાં ક્યાંક ભૂલ કરી છે। ઓકે, હવે શું શોધવાનું રહ્યું, બાષ્પ સ્થિતિમાં એ ના મોલ અંશ અને બાષ્પ સ્થિતિમાં બી ના મોલ અંશ, તો વાય એ બરાબર શું આવે પી એ છેદમાં પી ટોટલ। ઓકે, પી એ છેદમાં પી ટોટલ, પી ટોટલ તો આપણને ખબર છે જ કેટલી કિંમત છે તેની 600, પી એ બાકી રહ્યું તો અહીંયા કિંમત છે આપણી પાસે પી જીરો એ ઇન્ટુ એક્સ એ બરાબર, પી જીરો એ ઇન્ટુ એક્સ એ, તો પી જીરો એની કિંમત કેટલી થઈ 450 ગુણ્યા 0.4 છેદમાં 600 બરાબર કિંમત કેટલી આવશે 0.3, આ કિંમત કોની આવી વાય એ, વાય એ ની કિંમત 0.3 છે તો વાય એ પ્લસ વાય બી ઇઝ ઇક્વલ ટુ 1, બોલસ નો સરવાળો કેટલો થાય 1 થાય, તો ધેરફોર વાય બી ઇઝ ઇક્વલ ટુ 1, વાય એ 1 માઇનસ 0.3 ઇઝ ઇક્વલ ટુ કિંમત કેટલી આવશે 0.7 નો સજ્જાનો એક્ઝામ્પલ છે, હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ અને
46.8 किलो पास्कल छे, 26 ग्राम हेप्टेन अने 35 ग्राम ऑक्टेन धरावता मिश्रण नो बाष्प दबाण केटलुं। ओके, हवे आपणी पासे बे पदार्थ आपेला छे, एक छे हेप्टेन, तो एक लखीशुं अहींया हेप्टेन जेने आपणे धारी लईए छे ए, अने ए ज प्रमाणे बीजो छे ऑक्टेन, ऑक्टेन एने धारी लईशुं आपणे बी। मिश्रण नो कुल दबाण केटलुं ए मारे गणवुं छे, तो सूत्र शुं आवे के P टोटल इज इक्वल टू P0A प्लस P0B माइनस P0A अने કૌંસમાં ત્યાર પછી આવશે XB। P0A P0B P0A XB। ઓકે, P0A એટલે શું? તો આની જે કિંમત આવશે એનું બાષ્પ દબાણ એટલે P0A કહેવાય, આનું જે બાષ્પ દબાણ છે એને P0B કહીશું। તો P0A એની વેલ્યુ આપણને ખબર છે કે બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ, તો પહેલાની જે કિંમત છે 105.2 કિલો પાસ્કલ છે, અને P0B છે એની કિંમત આપણને આપેલી છે અને એ છે 46.8 કિલો પાસ્કલ, બરાબર। પછી શું આપેલું છે? 26 ગ્રામ હેપ્ટેન, આ હેપ્ટેન છે એની કિંમત આપી છે આપણને 26 ગ્રામ, અને આ જે છે એની કિંમત મારી પાસે કેટલા છે? 35 ગ્રામ, એટલે અહીંયા મેં તેની કિંમત મૂકી દીધી 35 ગ્રામ। ઓકે, હવે તમે જુઓ મારી પાસે કઈ કઈ વસ્તુ છે, તો P0A મારી પાસે છે 105.2 પ્લસ P0B કેટલા કિંમત આવે 46.8 માઇનસ P0A 105.2। હવે રહ્યો મારી પાસે XB, એટલે બી ના મોલ અંશ, અને બી ના મોલ અંશ ગણવા હોય તો મને કુલ મોલ ની ખબર હોવી જોઈએ, એટલે બી ના મોલ છેદમાં કુલ મોલ એટલે બી ના મોલ અંશ મળે। તો પહેલા એક કામ કરીએ, આના મોલ શોધી કાઢીએ, પછી આના મોલ શોધી કાઢીએ। તો જુઓ અહીંયા એ ના મોલ બરાબર શું આવે? વજન છેદમાં અણુભાર। ઓકે, ચલો વજન કેટલું છે? 26 ગ્રામ। અણુભાર કેટલો આવ્યો? 100 ગ્રામ પ્રતિ મોલ, બરાબર 0.26 મોલ। એકમો લખવાનું ભૂલવાનું નહીં, નહીં તો ઘણી વખતે સાહેબો અડધો માર્ક આપવાનું ભૂલી જાય છે। ઓકે, આના મોલ શોધી કાઢીએ। મોલ બરાબર વજન છેદમાં અણુભાર, વજન કેટલું છે? 35। અણુભાર કેટલો આવ્યો? 114। આ છે 35 ગ્રામ, આ કેટલા આવશે? 114 ગ્રામ પ્રતિ મોલ, બરાબર 35 છેદમાં 114, તો એની કિંમત 0.31 મોલ આ મેં કિંમત મૂકી દીધી, બરાબર। હવે શું ગણીએ? કુલ મોલ બરાબર 0.26 પ્લસ 0.31 બરાબર 6 ને 1 7 3 ને 2 5, અહીંયા આવશે 0.57, બરાબર। હવે શું ગણવાનું છે મારે? બી ના મોલ અંશ એટલે શું? આવું આવશે, બી ના મોલ અંશ બરાબર ડી ના મોલ છેદમાં કુલ મોલ, તો બી ના મોલ બી ના મોલ કેટલા છે? 0.31, 0.31 છેદમાં કેટલી કિંમત આવશે? 0.57 ઇઝ ઇક્વલ ટુ 0.5438 એપ્રોક્સિમેટલી, ચાર લખી દઈએ તો શું બને? 0.544। ક્લિયર? હવે XB ની કિંમત મૂકવાની છે, આ બાકીની કિંમતો છે, તો અહીં XB ની કિંમત કેટલી આવશે? ગુણાકારમાં 0.544
5 4 4 बराबर टोटल जो आंसर छे ये मुकी दऊं छु 73.43 एकम आवशे किलो बार आ करी ना। चलो टेक्सबुक ने एग्जांपल जे 2.36 100 ग्राम प्रवाही ए आणविक दल આપેલું છે મોલર દળ તેને 1000 ગ્રામ પ્રવાહી બી માં ઓગાળીએ છે પ્રવાહી બી આપેલું છે એનું મોલર દળ પણ આપેલું છે 180 ગ્રામ પ્રતિ મોલ માં ઓગાળવામાં આવ્યો શુદ્ધ પ્રવાહી બી નું બાષ્પ દબાણ 500 ટોર જણાયું શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણો શુદ્ધ પ્રવાહી એ નું બાષ્પ દબાણ ગણો એટલે શું શોધવાનું છે P0A તમારે શોધવાનો છે જો દ્રાવણનું બાષ્પ દબાણ 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો બરાબર તો તેનું એટલે કોણ A નું એટલે P0A પણ શોધવાના છે અને PAA પણ શોધવાના છે ઓકે હવે જે જે વસ્તુ આપેલી છે એને જાણતા પહેલા આ 1 ટોર એટલે શું તો 133.3324 પાસ્કલ બરાબર તેનો ઉપયોગ તમારે કરવાનો નથી તમારે સીધું ટોરનો જ ઉપયોગ કરવાનો છે જ્યાં ટોર આપી હોય તો અહીંયા પણ ટોર છે તો તમારો જવાબ ટોરમાં આવે એ ટોરને તમારે પાસ્કલમાં ફેરવવાનો પૂછેલો નથી તમારે પાસ્કલને બારમાં ફેરવવાનો પૂછેલો નથી કે વાતાવરણમાં પણ પૂછ્યો નથી એવું હોત તો દાખલો તમને એ રીતે ગણાવતો અત્યારે તેની જરૂર નથી ઓકે આગળ જઈએ પી ટોટલ તમને આપેલો છે 475 તો અહીંયા મૂકી દઉં છું 475 અહીંયા હું ટોર એકમ નતો નથી છેલ્લે જવાબમાં લઈ આવીશ P0A એ આપણને ખબર નથી એટલે P0A પ્લસ P0B P0B ખબર છે શુદ્ધ પ્રવાહી B નું બાષ્પ દબાણ તો આ કિંમત છે મારી પાસે 500 P0A ખબર નથી તો P0A હવે સવાલ આવ્યો XB એટલે શું B ના મોલ અંશ હવે B ના મોલ અંશ ગણવાના હોય તો પહેલા A ના મોલ ખબર હોવી જોઈએ પછી બીના મોલ ખબર હોવી જોઈએ પછી બંનેના સરવાળો કરવો પડે ઓકે આપણે સૌથી પહેલા કામ કરીશું કે પ્રવાહી એ ના મોલ મોલ બરાબર શું આવે વજન છેદમાં અણુભાર તો વજન છેદમાં અણુભાર વજન કેટલું છે 100 ગ્રામ એટલે મૂકી દીધા મેં 100 ગ્રામ છેદમાં મોલર દર કેટલું છે 140 ગ્રામ પ્રતિ મોલ બરાબર આંકડા મારી પાસે છે મૂકી દઉં છું કે જેથી આપણો સમય બચે તો 0.714 મોલ આ કિંમત આવી આપણા એ ના મોલની કિંમત હવે આપણે બી ના મોલ શોધી લઈએ બી ના મોલ બરાબર વજન છેદમાં અણુભાર ફરી સૂત્ર લખીશ નહીં વજન આપેલું છે કેટલા ગ્રામ પ્રવાહી છે 1000 ગ્રામ તો અહીંયા આવી ગયા 1000 ગ્રામ છેદમાં અણુભાર કેટલો છે 180 ગ્રામ પ્રતિ મોલ તો અહીંયા છે 180 આનો એકમ છે ગ્રામ આનો એકમ થયો ગ્રામ પ્રતિ મોલ અને જે કિંમત છે મૂકી દઉં છું અને એ છે 5.555 આટલા મોલ આવ્યા તો ધેરફોર કુલ મોલ બરાબર શું થાય કુલ મોલ બરાબર એ વત્તા બી ના મોલ તો એ ના મોલ કેટલા છે 0.714 બી ના મોલ કેટલા છે 5.555 બરાબર કુલ મોલ ની જે કિંમત છે એ છે 6.269 આટલા શું મળ્યું મને કુલ મોલ મળી ગયા હવે મારે બી ના મોલ અંશ શોધવાના છે તો બી ના મોલ અંશ બરાબર XB છે ને આ મને ખબર નથી તો બી ના મોલ અંશ બરાબર બી ના મોલ છેદમાં કુલ મોલ બરાબર ચલો બી ના મોલ છે કેટલા અહીંયા આપણે શોધ્યા બી ના મોલ 5.555 છેદમાં કુલ મોલ કેટલા છે
6.269 is equal to 0.886 આટલી કિંમત નહીં આવે અહીંયા મોલ લખવાનું નહીં કેમ કે આ આપણો મોલ છે મોલ અંશ એ ગુણોત્તર છે અને તેમાં મોલ અંશની અંદર એકમ આવે નહીં ઓકે તો અહીંયા x ની કિંમત શું કહી લઈશું 0.886 હવે કામ કરીએ 475 बराबर P0A प्लस आवे लो गुणाकार ये मैंने गुणाकार मुकी दो जो 443 443 माइनस 0.886 P0A बराबर हमें दिया बात करी ना को आने ही ले आओ तो 475 ओचा 443 बराबर P0A माइनस 0.886 P0A बराबर जो कीमत आवे छे ते अहीं आवे छे 32 बराबर 0.114 P0A देरफोर P0A बराबर 32 भाग्या 0.114 is equal to P0A ની વેલ્યુ છે 280.7 અને અહીંયા લખી દઈશું ટોર્ક તો એ તો આપણને મળી ગયું P0A હવે શું પૂછ્યું છે છેલ્લું વાક્ય વાંચો આ તો છે તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ જોતો એટલે P0A તો શોધી કાઢ્યું એટલે કે પ્રવાહી શુદ્ધ અવસ્થામાં હોય એ વખતનું દબાણ કેટલું એ શોધી કાઢ્યું હવે દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ કેટલું છે તો દ્રાવણમાં બાષ્પ દબાણ આ રીતે ગણાય PA is equal to P0A into XA જો સમજો આ શું કહેવા માંગે છે નહીં તો પાછો લોચો મારશો ધ્યાન આપો અહીંયા મારી પાસે આ એક પ્રવાહી છે A એકલું પ્રવાહી હોય તો તેનું દબાણ કેટલું તેને કહીશું આપણે P0A જે આપણે શોધી કાઢ્યું હમણાં 280.7 પર હવે દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ એટલે શું તો અહીંયા આ જે પાત્ર છે એની અંદર હું A અને B બેને ભેગા કરું છું ખબર પડી અહીંયા A છે એમાં માત્ર A પ્રવાહી છે એટલે તમને P0A મળ્યું પણ એ તો શુદ્ધ પ્રવાહી છે એની અંદર બીજું કંઈ છે નહીં પણ એની સાથે જ્યારે B ને ભેળવીએ અને પાત્ર બંધ કરીએ તો તે વખતે આ A અહીંયા કેટલું દબાણ ઉત્પન્ન કરે એવું પણ આપણને પૂછેલું છે ને દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ ગણો તો દ્રાવણમાં બાષ્પ દબાણ આ રીતે આવે PA is equal to P0A into XA બરાબર P0A P0A હમણાં શોધ્યું આપણે 280.7 એટલે 280.7 બરાબર ગુણ્યા XA હવે XA ની કિંમત શોધવાની કેવી રીતે તો જુઓ શોધી કાઢો બાજુ આપણને ખબર છે કે XA વત્તા XB બરાબર 1 તો XB તો આપણે શોધેલા છે જ તો ધેરફોર XA is equal to 1 માઇનસ XB તો ધેરફોર 1.0000 માઇનસ 0.XB કેટલી કિંમત છે 886 10 માંથી 6 ગયા તો 4 9 માંથી 8 ગયો 1 9 માંથી 8 ગયો 1 અહીંયા 0.0 બાકી મત આવશે કેટલી 0.114 આ બેનો જે ગુણાકાર કરી દઈએ એ કિંમત મૂકી દઉં છું અને એ છે 131.99 ઇસ એપ્રોક્સિમેટલી 32 ટોર્ક એકમો લખવાનું ભૂલવાનું નહીં કેમ કે સાહેબો માર્ક આપવાનું પણ ભૂલી જાય છે કેમ તમે એકમ લખ્યો નથી માટે પરફેક્શન જોઈએ જો આપણે માનતા હોઈએ કે ભાઈ મારું ધ્યાન બરાબર છે પણ ઘણી વખતે દાખલો આખો તમે ગણી નાખો પછી ક્યાંક ને ક્યાં કાં તો તમે એકમ લખવાનું ભૂલી જાઓ નાની નાની બાબતની ભૂલ આવી જાય તો દાખલો ગણ્યા પછી બરાબર ચેક કરી લેવાનું કે તમે એકમ લખવાનું ક્યાંય ભૂલી ગયા નથી ને બરાબર ચલો દાખલો કામ કરી લો ટેક્સબુક નું એક્ઝામ્પલ છે 2.38 બરાબર બેન્ઝિન અને ટોલ્યુઇનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે
300 केल्विन तापमाने शुद्ध बेंजीन अने टोल्युइनना बाष्प दबाण अनुक्रमे 50.71 मिलीमीटर एचजी अने 32.06 मिलीमीटर एचजी छे। जो 80 ग्राम बेंजीन अने 100 ग्राम टोल्युइन मिश्र करवामां आव्या होय तो बेंजीनना बाष्प अवस्थामां मोल अंश शोधो। હવે અહીંયા એક શબ્દ તમારા ધ્યાન ઉપર કદાચ ન આવ્યો હોય એટલે ધ્યાન ઉપર લાવો કે બેન્ઝીન અને ટોલ્યુઇનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે, એનો મીનિંગ શું? આદર્શ દ્રાવણનો મતલબ એવો છે કે બે પ્રવાહીઓને મિશ્ર કરો તો જે ટોટલ કદનો જે સરવાળો છે એ બંને પ્રવાહીના કદના સરવાળા જેટલો થાય। 10 ml બેન્ઝીન 90 ml તમે ટોલ્યુઇન લીધેલું હોય तो 100 ml बेंजीन 50 ml टोल्युइन 150 થાય એટલે તમે કોઈ પણ ગાળો પસંદ કરો તમારું જે દ્રાવણ બને છે એ આદર્શ દ્રાવણ બને છે એવું કહેવાય। ઘણી વખતે શબ્દ નાનો છે, દાખલો આપણે ગણી નાખીએ પણ તમને એવું પૂછેલું હોય તો કદાચ તમારું ધ્યાન ના રહે એ ધ્યાન લાવવા માટે મેં તમને કહ્યું છે। તમને જો ખબર હશે જ પણ આપણે શા માટે તમારામાં શંકા સેવી પણ કોઈકને શંકા થતી હોય તો તમે એનું સમાધાન કરો એટલા માટે મેં તમને કહ્યું, તમે તો હોશિયાર જ છો। ઓકે ચાલો આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે એક એ અને બી આપી જાતા નક્કી કરી દેવાના, બરાબર? તો પહેલું કોણ છે? બેન્ઝીન। તો ધારો બેન્ઝીન બરાબર એ ધારી લઈએ અને ટોલ્યુઇન બરાબર બી એવું આપણે ધારી લીધું, બરાબર? 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ, તો જુઓ શુદ્ધ લખેલું છે એટલે P0 એ મૂકી દેવાના અને આને માટે શું મૂકીશું? P0B। P0 એ કિંમત આપેલી છે શુદ્ધ બેન્ઝીન માટે 50.71, તો અહીંયા મૂકી દીધા આપણે 50.71 મિલીમીટર એચજી, એટલે કે પારાના દ્વારા, પારો એટલે કે એચજી, એચજી દ્વારા જે દબાણ માપેલું છે એનો એકમ કેટલો છે? મિલીમીટર, એવો તેનો મતલબ થાય। બીજું કોણ છે? 32.06 મિલીમીટર એચજી। ઓકે, પછી બેન્ઝીનના ગ્રામ આપેલા છે તો આનું વજન છે એ મારી પાસે કેટલું છે? 80 ગ્રામ। આનું વજન કેટલું છે? આનું વજન છે મારી પાસે 100 ગ્રામ, બરાબર? તો